આયુર્વેદિક ડોક્ટરોને સર્જરીની છૂટ અપાતા સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ડોક્ટરોએ ધરણા પ્રદર્શન કર્યા હતા. ડોક્ટરોએ મિક્સઓપથી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની છૂટ આપતા સીસીએમઆઈ એક્ટમાં સુધારા સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈએમએ વિરોધ નોંધાવતા આંદોલનની શરૂઆત કરાઈ છે. સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવતા આઈએમએ તેમના દ્વારા સુરત સહિત દેશભરમાં બપોરે 12 થી 2 વાગ્યા સુધી 20-20 જેટલા લોકોના નાના જૂથમાં ધરણા દેખાવ કર્યા છે. મેડિકલમાં વન નેશન વન સિસ્ટમના વિરોધમાં સવારે 6 થી સાંજે 6 દરમિયાન કોવિડ અને ઇમરજન્સી સિવાયની તમામ ઓપીડી બંધ રાખી વિરોધ કરાયો છે. મિક્સોપથી તબીબી સારવારમાં સ્પેશિયાલિસ્ટ જેસન ખતમ જઈ શકે તેવી સંભવિત ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પારુલ વડગામે કહ્યું હતું કે સરકારે આયુર્વેદિક તબીબોને સર્જરીની છૂટ આપી છે, તેનાથી અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે મિક્સોપથીના વિરોધ કરી રહ્યા છીએ. આ સંબંધે નુકસાન થવાનું છે. હું ડૉક્ટર પ્રજ્ઞેશ જોશી, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન. અમે આજે નો મિક્સોપથીના નામે વિરોધ પ્રદર્શિત કરવા ભેગા થયા છીએ. અમારો કોઈ પથી સામે વાંધો નથી. અમે આપણા પ્રાચીન શાસ્ત્રો, આયુર્વેદ, યોગા બધાને માન આપીએ છીએ. અમારો વિરોધ માત્ર મિક્સોપથી સામે છે. મિક્સોપથી જેને કહીએ ખીચડી ડૉક્ટર્સ, અને ખીચડી ડૉક્ટર્સને લીધે સમાજનું અને સામાન્ય માણસનું હિત જોખમાય નહીં, આરોગ્ય જોખમાય નહીં, એટલા માટે અમારી આ લડત છે. અમારે કોઈની સામે અંગત વિરોધ નથી. નો મિક્સોપથીને લીધે, મિક્સોપથીમાં જે વસ્તુ છે એમાં ઓછી ટ્રેનિંગ આપીને તાલીમાર્થીઓને જે સર્જન્સ બનાવી દેવામાં આવે છે તેની સામે અમારો વિરોધ છે કે એનાથી સામાન્ય માણસે જેને કશી ખબર નથી હેલ્થ વિશે, એનું આરોગ્ય જોખમાં છે અને એ રીતે આખા સમાજનું સ્વાસ્થ્ય જોખમાં છે. અમારો વિરોધ એની સામે છે. અમારો કોઈ પથી સામે વિરોધ નથી. અને આજે 10,000 જગ્યાએ, આખા ભારતમાં 10,000 જગ્યાએ આ રીતે આ ધરણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. દિલ્હીમાં અને દરેક રાજ્યમાં લગભગ 10,000 જગ્યાએ આ રીતે ધરણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને લોકોનો પણ અમને સંપૂર્ણ ટેકો છે, કારણ કે અમારી લડાઈ અમારે માટે નથી, લોકોના સ્વાસ્થ્ય માટે, સમાજના હિત માટેની લડાઈ છે. આ વિરોધ કોઈ ડોક્ટરની શાખાનો વિરોધ નથી, પરંતુ તમામ લોકોને નુકસાન થવાનું હોવાથી જુનિયર ડોક્ટર સાથે મળીને અમે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો. અઝર કુરેશી, G10 ન્યૂઝ.